વિનાયન હું છું હાર્દિક મોદી. સર્વત્ર ગુજરાતમાં વરસાદ છે અને આ વરસાદમાં સાંભળેલા ધાર વરસાદના તમામ સમાચાર પર નજર કરીશું. શરૂઆત કરીએ જૂનાગઢમાં. ભારે વરસાદની આગાહી કરવામાં આવી હતી અને તે પ્રમાણે જ વરસાદ વરસી રહ્યો છે. જૂનાગઢના વરસાદની વાત કરીએ ત્યાં જળબંબાકારની સ્થિતિ પણ જોવા મળી રહી છે. પાણી ભરાઈ જતા સામાન્ય જનજીવનને અસર થઈ છે. લંગર ઓસા સહિતના ગામોમાં પાણી ભરાયા છે. ભારે વરસાદથી અનેક ગામોમાં વીજળી પણ ગુલ થઈ છે. વીજ પુરવઠો પૂર્વવત કરવાની કવાયત હાથ ધરવામાં આવી છે, પરંતુ ધોધમાર વરસાદ થતાં વીજ પુરવઠો ખોરવાયો છે તે હકીકત છે. જૂનાગઢમાં લંગર ઓસા સહિતના ગામો છે જ્યાં પાણી ભરાઈ ગયા છે. જે દ્રશ્યો જોઈ શકાય છે, વાહન ચાલકોને હાલાકી પડી રહી છે અને જેમ બેટમાં ફેરવાયો હોય તેમ આ ખેતરોના દ્રશ્યો જોવા મળી રહ્યા છે. આ ખેતર તો દૂર. તો જૂનાગઢમાં આ પાણી ભરાઈ જતા સામાન્ય જનજીવનને અસર થઈ છે તે સ્પષ્ટ જોવા મળી રહ્યું છે. જૂનાગઢની આ એક્સક્લુઝિવ તસવીર આપ જોઈ શકો છો જ્યાં ગામે ગામ ખેતરો પાણીમાં ગરકાવ થઈ ગયા છે. જનજીવનને મોટી અસર થઈ છે અને આ પ્રકારનું પાણી અને તેના કારણે હવે પાકને પણ નુકસાન થઈ શકે છે. મોટા પ્રમાણમાં વરસાદ. ટીવી 9 ની ટીમ અત્યારે ગેડ પંથકમાં ફરી રહી છે. આપને હું દ્રશ્યો બતાવવા માંગીશ. ગેડ પંથકના લંગર ગામથી અત્યારે ટીવી 9 ની ટીમ છે તે આવી છે અને અહીં જે બગસરા ગેડ હોય, ફૂલરામ વિસ્તાર હોય, આ તમામ વિસ્તાર છે તે અહીં અહીં આવે છે. તમે જોશો કે ગામની મધ્યમાં જાણે એક નદી વહેતી હોય તે પ્રકારનું વહેણ છે તે અત્યારે જોવા મળ્યું છે. આ આ તમે જુઓ, જે પણ ખેતરોમાં તમારી નજર પડશે તે તમામ જગ્યાએ અત્યારે પાણીનો ફ્લો છે તે જોવા મળી રહ્યો છે અને જે વરસાદ છે તે અવિરત જે રીતે વરસી રહ્યો છે તેને કારણે જે ગઈકાલે જે પૂરની સ્થિતિ છે તેનું નિર્માણ થયું હતું અને અત્યારે જે પ્રકારે એક નદી વહેતી હોય તેટલું ગામની મધ્યમાં પાણી છે તે વહી રહ્યું છે. સૌથી મહત્વની વાત એ છે કે અહીં જે વીજળી છે તે છેલ્લા 24 કલાકથી વીજળી નથી અને એટલા માટે જ અત્યારે જે તાત્કાલિક ગ્રામજનોને વીજળી મળે તે માટેની વ્યવસ્થાઓ છે તે કરવામાં આવી છે. ગ્રામજનો છે તે જાત મહેનત જિંદાબાદની રીતે આ બધી કામગીરી છે તે અત્યારે કરી રહ્યા છે. ક્યાંક જે પણ થાંભલાઓ છે, વીજપોલ છે તે પડી ગયા છે, તે વીજપોલને ઊભા કરવામાં આવી રહ્યા છે, તેને રિપેરિંગ કામ છે તે કરવામાં આવી રહ્યું છે. આ દ્રશ્ય તમે જુઓ, અહીં આ જે વીજપોલ છે તે તૂટી ગયા છે, પડી ગયા છે પાણીના વેણમાં, તે વીજપોલ છે તેને ઊભા કરવામાં આવી રહ્યા છે અને તેને રીઇન્સ્ટોલ કઈ રીતે કરી શકાય તે માટેની વ્યવસ્થા છે તે સ્થાનિક લોકો છે તે કરી રહ્યા છે. આપણે સ્થાનિક લોકો સાથે વાત કરીશું. શું કહેશો, કેટલા વીજપોલ આવા પડી ગયા છે અને અત્યારે શું કામગીરી કરો છો તમે? અત્યારે કામગીરી ચાલુ છે. 4-5 પોલ પડી ગયા છે અહીંયા પાણીમાં. PGVCL ની ટીમ અહીં પહોંચી છે? હા. નહીં, હજી નથી. અત્યારે અનેક વીજપોલ છે તે ધરાશય છે તે થઈ ગયા છે ને ગામ લોકો છે તે જાત મહેનતથી આ કામગીરી છે તે અત્યારે કરી રહ્યા છે. જે જલ્દીમાં જલ્દીમાં વીજ પુરવઠો છે તે પુનર્વત થાય તે માટેની વ્યવસ્થાઓ છે તે અત્યારે કરવામાં આવી રહી છે અને જે ઓસા ગામ જવાનો આ મધ્યનો રસ્તો છે અને તેમાં જે જે પ્રકારે ગેડ પંથકમાં પાણી છે તે આવ્યું અને તેને કારણે જે જળબંબાકાર જેવી સ્થિતિ છે તે જોવા મળી. અહીંના હું દ્રશ્યો આપને બતાવવા માંગીશ કે અહીં જે જેસીબીની મદદથી આ વીજ પુરવઠો છે તેને પુનર્વત કરવા માટે જે પણ જે થાંભલાઓ છે, વીજપોલ છે તે તૂટી ગયા છે તેને ફરી રિપેરિંગ કરવા માટેની કામગીરી છે તે અત્યારે કરવામાં આવી રહી છે અને અને જે સ્થાનિક લોકોની સાથે સાથે PGVCL ની ટીમ પણ અહીં. સર, આપ PGVCL માંથી જો સર, કેટલા વીજપોલ છે તે આ વિસ્તારમાં પડ્યા છે અને અત્યારે શું કામગીરી કરવામાં આવી રહી છે? કામગીરી અત્યારે અમે પોલ ઊભા કરીએ છીએ બે, અને બે ગામનો વીજ પુરવઠો બંધ છે આપણે, પાદડી અને ઓસા. ગામ લોકોની મહેનત સારી છે, સપોર્ટમાં છે. જેસીબી બે ટ્રેક્ટર સહિત બધા આવેલા છે અહીંયા લોકો. અમે નદીમાંથી વાયર કાપી અને અહીંયાથી બે ગામનો વીજ પુરવઠો ચાલુ થઈ જશે અત્યારે. કેટલા ક્યાં સુધીમાં વીજ પુરવઠો થાય એવી શક્યતા? 4 વાગી જશે ઓછામાં ઓછા.
સ્પષ્ટપણે એટલે પીજીવીસીએલના અધિકારીઓ છે તે ઉપસ્થિત છે અને ગ્રામજનો છે તેઓ અહીં ઉપસ્થિત છે અને તેમની મદદથી ગ્રામજનો ખૂબ જ સારો સહયોગ છે તે આપી રહ્યા છે અને જે પ્રકારે આ ગામડાની સંસ્કૃતિ છે કે જે પોતાના ગામમાં વીજ પુરવઠો પુનર્વત થાય તે માટે સરકાર સાથે હાથ મિલાવી અને તેઓ આ કામગીરી છે તે કરી રહ્યા છે. જે પણ વીજ પોલ છે તે ધરાશાયી થઈ ગયા છે તેને ફરીથી ઊભા કરવા માટેની વ્યવસ્થાઓ છે તે અત્યારે કરવામાં આવી રહી છે. ઓસા ગામ જવાનો આ રસ્તો છે અને ત્યાં જે પણ જગ્યાએ વીજ પોલ છે તે તૂટી ગયા છે. તમે આ દ્રશ્ય જુઓ, એક તરફ નીચે ધસમસતું પાણી છે અને બીજી તરફ જે પ્રકારે ઉપર જે જીવના જોખમે તમામ લોકો છે તે પોતાનું કામ કરી રહ્યા છે. ગ્રામજનોને પુનર્વત વીજળી છે તે મળી જાય તે માટેનું ની કામગીરી છે તે અત્યારે અહીં કરવામાં આવી રહી છે. પીજીવીસીએલના અધિકારીઓ છે તેઓ પણ અહીં ઉપસ્થિત છે. તમે જુઓ કે આ જે વીજપોલ છે તેમાં જે વાયર તૂટી ગયા છે તે વાયર બદલાવી અને તાત્કાલિક અસરથી બે ગામમાં જે વીજ પુરવઠો નથી તે બે ગામમાં જલ્દીમાં જલ્દી વીજળી છે તે મળે તે માટેની વ્યવસ્થાઓ છે તે કરવામાં આવી રહી છે. સલામ છે આ તમામ લોકોને કે જેઓ લોકોની સેવા માટે તેઓ પોતાના જીવને જોખમમાં મૂકીને કોઈ પણ પ્રકારની પરવા કર્યા વગર આ પ્રકારે કામગીરી છે તે કરી રહ્યા છે. ઘેડ પંથક કે જ્યાં પાણી આવું તે સ્વાભાવિક વાત છે, પરંતુ પાણી આવ્યા બાદ કોઈ પણ પ્રકાર ત્યાં ગ્રામજનોને કોઈ મુશ્કેલી ન પડે તે માટેની વ્યવસ્થાઓ છે તે અહીં અત્યારે કરવામાં આવતી હોય તેવું સ્પષ્ટપણે લાગી રહ્યું છે. વરસાદ છે તે રોકાઈ ગયો છે, ગઈકાલ રાતથી વરસાદ છે તે આ વિસ્તારમાં નથી આવ્યો, પરંતુ હજુ પણ પાણી છે તે આવી રહ્યું છે અને તેવામાં પહેલા જ વરસાદમાં આ પ્રકારની જે સ્થિતિ છે તે સામે આવી છે તેને લઈને જરૂરથી જે લોકો છે તેમાં એક પ્રકારે જે પ્રકારે તમે આ વેણ જુઓ, આ જે પુલની નીચેથી જાણે એક નદી ધસમસતી વહેતી હોય તે પ્રકારના ગામના દ્રશ્યો છે તે સામે આવી રહ્યા છે. જે ઓસા ગામ તરફ જવાનો આ રસ્તો છે ને જ્યાં પણ તમારી નજર પડશે ત્યાં પાણી જ પાણી છે તે જોવા મળ્યું છે. રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકારે ઘેડ પંથકને લઈને જરૂરથી યોગ્ય આયોજન કરવું ખૂબ જ જરૂર છે, કારણ કે દર વર્ષે આ પ્રકારની સ્થિતિ છે તે જોવા મળતી હોય છે અને આ પ્રકારની સ્થિતિમાં લોકો તો તેનાથી ટેવાઈ જાય, પરંતુ આ સ્થિતિને કારણે જે મુશ્કેલીઓ છે તે પડતી હોય છે તે મુશ્કેલીઓને લઈને યોગ્ય આયોજન કરવું એટલું જ જરૂરી છે. કેમેરા પર્સન ભાવેશ લશ્કરી સાથે મોહિત ભટ્ટ, TV9 ગેડ.